નમસ્કાર, આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા જેમાં એક્ટિવિટી 1 શીખીશું, જેમાં આપણને એક પોએમ આપેલી છે. અગાઉના વિડીયોમાં આપણે આ પોએમ શીખી ગયા છીએ, તેમ છતાં આપણે ફરીથી અહીં આપેલી પોએમને જોઈશું, વાંચીશું અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે શીખીશું. રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ ગીવ ધ ફોલોઈંગ આન્સર્સ. કવિતાની પંક્તિઓ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. આઈ વેન ટુ ધ સિટી ટુ સી મિસ્ટ્રેસ સ્વીટી. સી ગેવ મી અ રૂપી ટુ બાય એ ટોફી. નંબર 1. ધ બોય વેન ટુ ધ સિટી ટુ મીટ મિસ્ટ્રેસ સ્વીટી. તો નંબર 1માં શું આવશે? એ આપણો જવાબ થશે મિસ્ટ્રેસ સ્વીટી. નંબર 2. મિસ્ટ્રેસ સ્વીટી ગેવ ખાલી જગ્યા ટુ બાય એ ટોફી. તો સી ગેવ મી અ રૂપી. તો મિસ્ટ્રેસ સ્વીટી ગેવ એ રૂપી ટુ બાય એ ટોફી. તો જવાબ આવશે એ. અહીં આપણે નંબર 3માં કમ્પ્લીટ ધ લાઇન્સ એટલે કે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે. આઈ વેન ટુ ધ સિટી ટુ સી મિસ્ટ્રેસ સ્વીટી. સી ગેવ મી અ રૂપી ટુ બાય એ ટોફી. ચાલો નીચે. ધ ટોફી વોઝ સોર સો આઈ બોટ એ ફ્લાવર. ધ ફ્લાવર વોઝ ડેડ સો આઈ બોટ સમ થ્રેડ. નંબર 4. હાઉ વોઝ ધ ટોફી. તો આપ્યું છે કે ધ ટોફી વોઝ શોર. શોર એટલે કે ખાટી. તો અહીં સોર એટલે કે સી જવાબ આવશે. નંબર 5. ધ લિટલ બોય બોટ એ ખાલી જગ્યા ઇન્સ્ટેડ ઓફ અ ટોફી. તો સો આઈ બોટ એ ફ્લાવર. તો એણે ટોફી ખાટી હતી, ચોકલેટ ખાટી હતી એટલે શું ખરીદ્યું? તો ફ્લાવર. તો ધ લિટલ બોય બોટ એ ફ્લાવર ઇન્સ્ટેડ ઓફ અ ટોફી. ઇન્સ્ટેડ ઓફ એટલે કે ના બદલામાંની જગ્યાએ. તો ચોકલેટની જગ્યાએ તેણે શું ખરીદ્યું? ફૂલ. જવાબ આવશે એ ફ્લાવર. નંબર 6. ધ ખાલી જગ્યા વોર ડેડ. તો ધ ફ્લાવર વોર ડેડ. તો જવાબ આવશે ફ્લાવર. અહીં આપણો જવાબ છે એ. નંબર 7. ધ લિટલ બોય બોટ ખાલી જગ્યા ઇન્સ્ટેડ ઓફ ફ્લાવર. ફ્લાવરની જગ્યાએ તેણે શું ખરીદ્યું? તો ધ ફ્લાવર વોઝ ડેડ સો આઈ બોટ સમ થ્રેડ. ફ્લાવર કરમાયેલું હતું એટલે એણે શું ખરીદ્યું? થ્રેડ. થ્રેડ એટલે દોરો. તો ધ લિટલ બોય બોટ થ્રેડ ઇન્સ્ટેડ ઓફ ફ્લાવર. તેણે ફ્લાવરની જગ્યાએ, ફૂલની જગ્યાએ શું ખરીદ્યું? થ્રેડ એટલે કે દોરો ખરીદ્યો. આપણો જવાબ થશે બી. નંબર 8. અ ડેડ ફ્લાવર મીન્સ સુકાઈ ગયેલું ફૂલ. અહીં સુગંધી ફૂલ, નકલી ફૂલ, સુકાઈ ગયેલું ફૂલ અથવા તો આપેલ તમામ. તો આપણો જવાબ થશે સી, સુકાઈ ગયેલું ફૂલ અથવા તો મૂંઝાયેલું, કરમાયેલું ફૂલ. ધ થ્રેડ વોઝ થીન સો આઈ બોટ એ પિન. ધ પિન વોઝ શાર્પ સો આઈ બોટ એ હાર. ધ હાર વુડન પ્લે સો આઈ ગેવ ઇટ અવે. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી ટુ સી મિસ્ટ્રેસ સ્વીટી. નંબર 9. હાઉ વોઝ ધ થ્રેડ. તો આપણને કહ્યું છે કે ધ થ્રેડ વોઝ થીન. તો આપણો જવાબ થશે બી, થીન. નંબર 10. ધ ખાલી જગ્યા વોઝ શાર્પ. તો ધ પિન વોઝ શાર્પ. તો અહીં શું આવશે? પિન. તો આપણો જવાબ થશે એ, ધ પિન વોઝ શાર્પ. નંબર 11. ધ બોય કુડન્ટ પ્લે ધ ખાલી જગ્યા.
કુડન્ટ પ્લે એટલે કે વગાડી શકતો નથી. તો શું વગાડી શકતો નથી? તો હાર્પ. હાર્પ એટલે કે વીણા. તો ધ બોય કુડન્ટ પ્લે ધ હાર્પ. છોકરો વીણા વગાડી શકતો નથી એટલે કે વીણા વાગતી નથી. અહીં નંબર 12માં કમ્પ્લીટ ધ લાઇન્સ. તો ઉપરની જ લાઇન આપણે ફરીથી લખવાની અથવા તો બોલવાની છે. ધ થ્રેડ વોઝ થીન સો આઈ બોટ એ પિન. ધ પિન વોઝ શાર્પ સો આઈ બોટ એ હાર્પ. બીમાં ધ હાર્પ વુડન્ટ પ્લે સો આઈ ગેવ ઇટ અવે. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી ટુ સી મિસ્ટ્રેસ સ્વીટી. પ્રશ્ન નંબર 2. ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ. કવિતામાંથી ઉદાહરણ પ્રમાણે શબ્દ જોડી શોધીને લખો. તો આપણે રાઇમિંગ વર્ડ્સ એટલે કે તેના જેવા જ કાવ્યમાં આવેલા શબ્દો શોધીને લખવાના છે. સિટી તો સ્વીટી, રૂપી તો ટોફી, થીન તો પીન, સોર તો ફ્લાવર, શાર્પ તો હાર્પ, ડેડ તો થ્રેડ, પ્લે તો હવે. યુઝ ઓફ બીકોઝ. વી યુઝ બીકોઝ ટુ ડિસ્ક્રાઇબ રીઝન. કારણ દર્શાવવા માટે બીકોઝ શબ્દ વાપરવામાં આવે છે. આઈ કેમ લેટ. ટ્રેન વોઝ લેટ. અહીં આ વાક્ય, આ બે જુદા જુદા વાક્યને આપણે બીકોઝથી જોડીશું. બીકોઝ એટલે કે કારણ કે. આઈ કેમ લેટ બીકોઝ ધ ટ્રેન વોઝ લેટ. હું મોડો આવ્યો કારણ કે ધ ટ્રેન વોઝ લેટ. ટ્રેન કેવી હતી? મોડી હતી. ચાલો અહીં આપણને તેના આધારે એક્સરસાઇઝ આપેલી છે. પ્રશ્ન નંબર 3. યુઝ બીકોઝ એન્ડ જોઈન ટુ સેન્ટેન્સીસ. તો અહીં આપેલા દરેક બે વાક્યોને આપણે બીકોઝથી જોડવાના છે. આઈ ગેવ બેક ધ ટ્રોફી. ઇટ વોઝ શોર. આઈ ગેવ બેક ધ ટ્રોફી બીકોઝ ઇટ વોઝ શોર. મેં ચોકલેટ પાછી આપી કારણ કે તે ખાટી હતી. I gave back the flower. It was dead. So I gave back the flower because it was dead. મેં ફૂલ પાછું આપ્યું કારણ કે તે સુકાઈ ગયું હતું. નંબર 3. I gave back the thread. It was thin. તો મેં I gave back the thread because it was thin. મેં દોરો પાછો આપ્યો કારણ કે તે પાતળો હતો. નંબર 4. આઈ ગેવ બેક ધ પિન. ઇટ વોઝ શાર્પ. આઈ ગેવ બેક ધ પિન બીકોઝ ઇટ વોઝ શાર્પ. તો આઈ ગેવ બેક ધ પિન. મેં પિન અથવા તો ટાંકણી સોય પાછી આપી કારણ કે ઇટ વોઝ શાર્પ. તે કેવી હતી? તીક્ષ્ણ હતી, ધારદાર હતી અથવા તો અણીદાર હતી. નંબર 5. આઈ ગેવ બેક ધ હાર્પ. આઈ વુડન્ટ પ્લે ઇટ. આઈ ગેવ બેક ધ હાર્પ. મેં હાર્પ એટલે કે વીણા પાછી આપી બીકોઝ કારણ કે. આઈ વુડન્ટ પ્લે ઇટ કારણ કે હું તેને વગાડી શકતો ન હતો.